નમસ્કાર રોહિલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લાહ ખત્રી. સુરતની આયુષ હોસ્પિટલમાં પાંચમા માળે આગ લાગતા અફરાતફરી મચી હતી. કોરોનાના 19 ક્રિટિકલ દર્દીને તાત્કાલિક વિજય ખસેડાયા હતા, જ્યારે 5 દર્દીઓના મોત નિપજ્યા હતા. સ્ટેશન પાસે પરમ ડોક્ટર હાઉસના પાંચમા માળે આગથી ભાગદોડ મચી હતી. આઈસીયુના દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. વોર્ડમાં એસીયુના સર્કિટ લાગી હતી. બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો. આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપર ફાયર છે એવો કોલ મને કંટ્રોલમાંથી મળ્યો હતો. એ પહેલાં કંટ્રોલવાળાએ જે ફાયર બ્રિગેડના અમારા સ્ટેશન્સ છે ત્યાંથી 6 ગાડી અહીંયા રવાના ઓલરેડી કરી દીધી હતી. ચીફ ફાયર ઓફિસર પણ અહીં આવવા નીકળી ગયા હતા. કોલ મળતા હું પણ, અમારા કમિશનર સાહેબ પાની સાહેબ, અમારા જે ડેપ્યુટી કમિશનર હેલ છે ડૉક્ટર આશીષ નાયક, સીવાય ભટ્ટ સાહેબ, તમામ ઉચ્ચ અધિકારીઓ અત્રે આવવા નીકળી ગયા હતા. પાંચમા માળે ફાયર હતું. એર કન્ડિશનર જે હતા આઈસીયુની બાજુમાં લાગેલા, એ એર કન્ડિશનરમાં ક્યાંય શોર્ટ સર્કિટના કારણે ફાયર થયો હતો. ફાયરના કારણે આઈસીયુમાં 10 પેશન્ટ્સ ઇલાજ નીચે હતા. તેમને તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટના જે અમારા માર્શલો લાશ્કરો જે હતા તે લોકો એમને સહી સલામત બહાર કાઢ્યા અને 10 પૈકી 4 જે છે એમને આપણે અહીં સંજીવની હોસ્પિટલ છે ત્યાં શિફ્ટ કર્યા છે અને 5ને જે કોર્પોરેશનની સ્વિમર હોસ્પિટલ છે ત્યાં શિફ્ટ કર્યા છે. અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોઈ જ ફાયરના કારણે કોઈને બર્ન થયું હોય કે ઈજા થઈ હોય એવું પણ અહીંયા અત્યારે ઘટના બનેલ નથી. એક હોસ્પિટલ હતી, અહીંયા કેટલા પેશન્ટ સારવાર લઈ રહ્યા આપણને ખબર ન હતી, કારણ કે અંદરની માહિતી તો બહાર પણ પાસે હોય નહીં. એટલે એક આગમચેતીના ભાગરૂપે આપણે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. 2 જગ્યાએથી આપણે હાઇડ્રોલિક પણ અહીંયા મોકલાવી હતી, મોટા વરાછાથી અને મજૂરાથી. આપણે જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે છે રેસ્ક્યુ માટે ઉપયોગ કરતા હોય છે, કારણ કે રાતનો સમય છો, આપણને અંદર શું સ્થિતિ આપણને ખબર નથી. એટલે મહત્તમ આપણે મદદ આપી શકીએ તે હેતુથી આ કરવામાં આવેલું હતું, પરંતુ ફાયરને અહીંયા આવ્યા પછી તરત કંટ્રોલમાં લેવામાં આવી ગયું છે અને કોઈ બીજી કોઈ તકલીફ નથી. મારા ચીફ ફાયર ઓફિસર છે, આપણે એના માટે વધારે પ્રકાશ પાડી શકશે, પરંતુ આપણે આઈસીયુની બાજુમાં જ એક નિસરણી ફાયર એક્ઝિટ જેને આપણે કહીએ, જે હાલમાં આપણે એક ઝુંબેશ ચલાવી હતી. આપણે કદાચ જાણતા હશો કે આપણે છેલ્લા 2 મહિનામાં કેટલા દવાખાના હોસ્પિટલો સીલ કર્યા હતા, કારણ કે ફાયરની પ્રોપર એમની પાસે સિસ્ટમ ન હતી. એના ભાગરૂપે આ હોસ્પિટલ પાસે આપણે આઈસીયુની બાજુમાં જ એક સ્ટેરકેસ બનાવવાની હતી, જે ફાયર એક્ઝિટ તરીકે કામ લાગી અને આ સ્ટેરકેસ 5મા માળથી 4થા માળ ઉપર પેશન્ટને લઈ શક્યા. મહત્તમ રેસ્ક્યુ આપણે આ સ્ટેરકેસથી કરવામાં આવ્યા છે, એ મારી જાણકારી મુજબ મને જે માહિતી મળી પ્રમાણે. લાલ દરવાજા ખાતે આવેલા પરમ ડોક્ટર હાઉસ બિલ્ડિંગમાં 5મા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઈસીયુના કોરોના વોર્ડમાં રાતે 11:30 વાગે એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતી હતી. આગ લાગવાને કારણે ફાયર બ્રિગેડ આઈસીયુ વોર્ડમાં દાખલ 19 કોરોનાના દર્દીઓને રેસ્ક્યુ કર્યા હતા. આયુષ હોસ્પિટલમાં આગ લાગતા સ્ટાફ કર્મચારીઓ બચવા માટે ટેરેસ પર દોડી ગયા હતા. કર્મચારીઓ ખસેડતી વખતે ત્યારબાદ 5 લોકોના મોત થયા હતા. આ દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. 6 ફાયર સ્ટેશન પરથી વાહનો દોડી આવ્યા હતા. તો તસવીરમાં દ્રશ્યમાં એમ થાય છે, એ સીડી પરથી નીચે દર્દીઓને લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી એમનું રેસ્ક્યુ કરાયું હતું. ફાયર ઘટનાને કાબૂમાં લઈ કોરોનાની સારવાર લેતા 19 દર્દીને રેસ્ક્યુ કરાયા હતા. તમામ 19 દર્દીને સિવિલ અને મીમેર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ફાયરની ઘટના વખતે જે લાશ્કરોએ જે સાધનોનો ઉપયોગ કર્યો હતો તે પણ નજરે પડી રહ્યા છે. ફાયર ઓફિસર જગદીશ પટેલ કહ્યું હતું કે દર્દીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયા છે. હોસ્પિટલના આઈસીયુના કોરોના વોર્ડમાં પ્રાથમિક રીતે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું શક્યતા છે. આઈસીયુ વોર્ડમાં 12 કોરોના દર્દી દાખલ હતા, જે તમામને રેસ્ક્યુ કરી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા. 5 જણના મોત નિપજ્યા હતા, જેમાં રામજીભાઈ લુખી ઉંમર વર્ષ 60, રહેવાસી કૃષ્ણા ટાઉન સોસાયટી મોટા વરાછા. બીજા છે અલ્પાબેન બિપિન મોરડિયા ઉંમર વર્ષ 40, રહેવાસી મોટા વરાછા. અરવિંદભાઈ સિંગાળા. ચોથા છે રાજુભાઈ મોહનભાઈ પટેલ ઉંમર વર્ષ 52, રહેવાસી કામરેજ. 5મા છે રમેશભાઈ નરસિંહભાઈ પડસાળા ઉંમર વર્ષ 60, રહેવાસી વરાછા ચીકુવાડી. જે દર્દીઓને શિફ્ટ કરાયા છે આઈબીસીપી હોસ્પિટલ, જેમાં કેતન પટેલ, જીવકોરબેનનો સમાવેશ થાય છે. સ્મિત હોસ્પિટલમાં શિફ્ટ કરાયા દર્દીઓમાં ધબુબેન ગોંડલિયા. સંજીવની હોસ્પિટલમાં નીપાબેન જતીનભાઈ, ઉષાબેન ડુંગરાણી, મહેશભાઈ સાસરિયા, રામજુભાઈ મોહનભાઈ, ધીરુ વેકરિયા, લાભુબેન પિંક્યા, અરવિંદભાઈ, રામજીભાઈ લુખી. સ્વિમર હોસ્પિટલમાં ભરતી કરાયેલા ધર્મેશભાઈ લીંબા, અલ્પા બિપિન, ભીખુ માધવ, કસ્તુરીબેન, લક્ષ્મીબેન ગણેશ, શોભા જગદીશ, જયંતિ સાલુનો સમાવેશ થાય છે.
આ રેસ્ક્યુ રાતનો સમય છે તે વખતે રેસ્ક્યુની કામગીરી ચાલતી હતી તે દૃશ્યમાન થાય છે. ઓક્સિજનના બોટલ સહિતની વસ્તુઓને અહીંથી સલામત રીતે કાઢવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પાંચમા માળનું દૃશ્ય છે આઈસીયુનું કે જ્યાં આ ઘટના બની હતી. અહીંયાથી લોકો જે દર્દીઓ છે તેમને ખસેડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી, તેમ છતાં પણ પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ ઘટના સુરતની આયુષ હોસ્પિટલમાં પાંચમા માળે બની હતી. આગ લાગી હતી અને આગ દુર્ઘટના એસીમાંથી ઊભી થઈ હોવાની વાત જાણવા મળી રહી છે. કોરોનાના 19 ક્રિટિકલ દર્દીને તાત્કાલિક વિજય ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી બ્લાસ્ટ થવાથી એસીના ફાટવાથી આ બનાવ બન્યો. પણ બધા દર્દીઓને અલગ અલગ હોસ્પિટલોમાં દરેક જગ્યાએ શિફ્ટ થવામાં આવી. મોટામાં મોટું અહીંયા સ્ટાફની અવેલેબિલિટી હોય અને 50% અહીંયા જે બીજો ડિવિઝન છે એમાં આઈસીયુ ખાલી બેડ હતા, એટલે આ દર્દીઓને તાત્કાલિક એમાં સારવાર આપી દેવામાં આવી, એટલે કોઈ જાનહાનિ થવાનો ચાન્સ ન રહ્યો. આ એ જ સુરતની આયુષ હોસ્પિટલના પાટણા માળનું દ્રશ્ય છે કે જ્યાં આઈસીયુમાં રેસ્ક્યુની કામગીરી ચાલતી હતી. દરમિયાનમાં દર્દીઓને પણ અહીંથી ખસેડવામાં આવ્યા હતા અને આ ખસેડવામાં આવી રહ્યા હતા તે વખતનું જ આ દ્રશ્ય છે. અહીંયા ફાયર લાસ્કરોએ પાણીનો મારો પણ ચલાવ્યો હતો અને એને જે વેરવિખેર હાલતમાં વસ્તુઓ પડતી પણ નજરે પડે છે. અહીંયા જે આ દર્દીઓને અહીંથી ખસેડવાની પ્રક્રિયા ચાલી રહી તે પણ આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે. જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.